नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुवर शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। तिलकवाड़ा तहसील के बजरिया गांव के लोगों ने गांव में पंचायत कचहरी पर तालाबंदी की है। गांव के लोगों ने तालाबंदी प्रशासन के खिलाफ की है। दरअसल भारत की आज़ादी के 7 दशक बाद भी आज बजरिया गाँव के लोगों को अपनी दैनिक सुविधाओं को पाने के लिए प्रशासन के आगे विनती करनी पड़ रही है। इस पूरे मामले को जानने के लिए हमारे संवाददाता गौतम व्यास ने गाँव के सरपंच, उप सरपंच और ग्रामीणों से बातचीत की। पूर्व सरपंच ने गांव के पंचायत कचहरी में बहुत भ्रष्टाचार किया है। इस मामले की शिकायत संबंधित अधिकारियों से भी की गई थी, लेकिन आज तक अधिकारियों ने समस्याओं की ओर ध्यान नहीं दिया, जिसके चलते गांव के लोगों ने पंचायत कचहरी पर ताला लगा दिया। लोगों का कहना है कि गाँव के अस्पताल में MBBS डॉक्टर नियुक्त नहीं है, दवाइयाँ भी समय पर उपलब्ध नहीं हो पाती और पोस्टमार्टम भी गाँव में नहीं हो सकता है, जिससे हमारे गांव के लोगों को बड़ी तकलीफों का सामना कर दूसरे जगहों पर इलाज करवाने के लिए जाना पड़ता है। गांव में MBBS डॉक्टर की जगह BHMS डॉक्टर मरीजों का उपचार करती हैं। गांव के लोगों ने स्वास्थ्य संबंधी समस्या के लिए तालुका हेल्थ ऑफिसर को भी शिकायत की थी, लेकिन आज तक उसका भी निराकरण नहीं हो सका है। ग्रामीणों की मांग है कि जब तक गाँव में परमानेंट डॉक्टर को अपॉइंट नहीं किया जाएगा, तब तक यह आंदोलन जारी रहेगा। इंडिया खबर लाइव के लिए नर्मदा से गौतम व्यास की रिपोर्ट। सरपंच तथा ग्रामजनों सहित हमारे जो प्रश्नों छे एना उकेल माटे अमारा प्राथमिक आरोग्य केन्द्र में 1 કરોડ રૂપિયાના खर्चे बनावेल होवा छता अँ आग कोई स्टाफ नहीं, कोई ये थैली नहीं। बीजू के जे स्टाफ छे ये लोकोनी कोई जवाबदारी जेवू नथी। अने अमे वारंवार DHO साहेब, THO ने અને એમને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવતા નહીં, અને અમારા ગામમાં MBBS ડૉક્ટર હતા એ લોકોને બદલી નાખે છે, અને MBBS ડૉક્ટર છેલ્લા 10 વર્ષથી અહીંયા આગળ છે નથી, અને અહીંથી હટાવી અને આ લોકો બીજા ગામમાં લઈ જાય છે, અને અહીંયા આગળ આ દવાખાનાને બંધ કરવાનું વાત કરે છે। તો જે અમારું દવાખાનું સ્ટેટ વખતનું અમારું જૂનું તિલકવાડા તાલુકામાં દવાખાનું હોય તો અમારું હતું, અને આજે પણ છે, અને 1 કરોડ રૂપિયાના ખર્ચે હાલમાં જ સરકાર બનાવે છે। તો કોઈ દર્દી આજે 100 પેશન્ટ આવે છે, અને 100 પેશન્ટને કોઈ ટ્રીટમેન્ટ કરવામાં દવા આપવામાં આવતી નથી, તો સરકાર દવા આપે છે કે નહીં, અને એ દવા જો આપતા હોય તો એ દવાનો આ લોકો ક્યાં આગળ ઉપયોગ કરે છે અને કઈ રીતના ઉપયોગ કરે છે, અને કોઈ દર્દીને અહીંયા આગળ ગોળી સિવાય આપવામાં આવતી નથી, અને જે ગોળી આપે છે તે પણ એ લોકો એમ કહે છે કે ભાઈ આ ગોળીની જે કંઈક થાય એની જવાબદારી અમારી નહીં। તો આ રીતના અમને ઉદ્ધાર જોવા મળે છે, અને અમે THOને અને DHO સાહેબને રાતપીતા જાણ કરવા છતાંય આ લોકોએ અમને જે કંઈક સંતોષકારક જવાબ આપતા નથી, અને તમારે જે કરવું હોય તે કરી લો એવી ધમકી આપે છે THO સાહેબ। અહીંયા આગળ અમારે જે છે સુબોધભાઈ સાહેબ એ અમને એમ કહે છે કે ભાઈ તમે સરકાર અમને પગાર આપે છે, તમે પગાર નથી આપતા, તમે અમને કોણ કહેનાર છો, અને એવા ઉદ્ધડ અમારી સાથે વર્તન કરે છે। પંચાયતનું ગઠન 2017માં થયેલું, ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મિનિસ્ટર લેવલ પર વારંવાર રજૂઆત લેખિતમાં, મૌખિકમાં આપવામાં આવી કે ભાઈ અમારો સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે જેની અંદર ગેરરીતિ થયેલી છે, અમારો બોરનો પ્રશ્ન છે એમાં ગેરરીતિ થયેલી છે, બીજું કે અમારા જે સરકારી દફતરે ચીડા થયેલા છે એની વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી। બીજું કે જ્યારે અમે જઈએ છીએ તો અમારી પાસે સમય માંગે છે કે અમને સમય આપો, હવે અમારો પ્રશ્ન 2.5 વર્ષ જૂનો છે, હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે। આજે ગામ લોકો અને સરપંચ તમામ લોકો ભેગા થઈ અને આ પ્રશ્ને કે અમારે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ સાંભળતું નથી અને જાડી ચામડીના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી, તે માટે આજે અમારે પંચાયતને તાળાબંધી કરવાની ફરજ પડી છે, અને આજે અમે તાળાબંધી કરીએ છીએ। જે આપ સાહેબને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી સાહેબને અમે જણાવવા માંગીએ છીએ, તો સાહેબની કાન ખુલે અને ઉપલા લેવલ જે કંઈક મિનિસ્ટર લેવલ પર બી અમે રજૂઆત કરીએ છીએ તે લોકો પણ એમને ફોન કરે છે તો તેમનું પણ સાંભળવા તૈયાર નથી, તો હવે અમારે કોની પાસે જવું, અમે કોની પાસે અમારા પ્રશ્નો રજૂ કરીએ, અમારો પંચાયતનો વહીવટ અમે કેવી રીતના ચલાવીએ, બરાબર? જ્યારે અધિકારીઓ ચોરોને જ છાવરવાના હોય અને પ્રજા માટે કંઈ જ ના કરવાનું હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી અમારે વહીવટ કરવાનો। એટલા માટે અમારે હવે તાળાબંધીની જરૂર પડી છે અને અમે તાળાબંધી કરીએ છીએ, જે મીડિયાના માધ્યમથી અધિકારીગણને, ઉપલા લેવલ પર સરકારને જણાવીએ છીએ। અઠવાડિયા પહેલાં બીમાર થયો હતો, ત્યાં દવાખાનામાં આવ્યો હતો સારવાર માટે, તો ગોળી એટલી આલી હતી, ફેર નથી પડ્યો મને કંઈ, હું ડભોઈ દાખલ થયો હતો, 4 દિવસ દાખલ હતો ડભોઈ,
ત્યાર પછી બોટલ ઇન્જેક્શન ટોટી તમામ વસ્તુ હું ડભોઈથી લાવ્યો હતો. ખાલી અહીંયા આ દવાખાનાની અંદર બોટલ ચઢાવવાનો હતો તો સિસ્ટર અહીંયા મોજૂદમાં જ હતા અને મને ના કહી દીધું બોટલ નહીં ચડે. હું અહીંયા પૂછ્યું શું કારણથી બોટલ નહીં ચડે તો કે બસ એ તો તમે આગળ પૂછી લો, અહીંયા બોટલની વ્યવસ્થા નથી, અમે નહીં ચડાવી શકીએ. સરપંચને ફોન કરવા છતાંય મને બોટલ નથી ચડાયો. હું ગુંજેટા જઈને બોટલ ચડાવ્યો ખાનગી દવાખાનામાં, મને બોટલ ચડાયેલો નથી. સરપંચના કહેવા છતાંય મને બોટલ નથી ચડાયો. જે થયું છે આગળ વાત કરો તમારે જે કોઈ પ્રોબ્લેમ હોય તો.